પાટણ રાંધનપુરના કોલ્હાપુર ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય રામાપીરનું મંદિર બનાવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ, બ્રાહ્મણો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અહીં ભજન અને ભોજન સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ભજન અને ભોજનનો કાર્યક્રમ, સંતવાણી એવા અન્ય કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે લાખાભાઈ રબારી, ગોવાભાઈ રબારી, સાધુ સંતો તેમજ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસીય પૂર્ણાહુતિ કરવામાં આવી અને રામદેવપીર મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી. આમ તો વર્ષોથી પરંપરાથી રામદેવપીર મહારાજનું મંદિર તો કોલ્હાપુરમાં હતું જ. રામા મંડળ છેક 2027 સાલથી ચાલતું હતું. એ રામા મંડળના દરેક સભ્યોની એવી આશા હતી કે કોલ્હાપુરમાં ભવ્ય રામદેવપીર મહારાજનું મંદિર બને, અને એ આજ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ગયું છે, જેમાં અમારે લાખાભાઈ જેવા લાખાભાઈ, માલજીભાઈ, ગોવાભાઈ આવા વડીલો, ઠાકોરોમાંથી મગજભાઈ આવા વડીલો, સમગ્ર કોલ્હાપુર ગામની જનતાએ ગભે ગભો મિલાવી સાથ આપી અને પ્રતિષ્ઠાને પૂર્ણ કરી છે. બોલો રામદેવજી મહારાજની જય. આજરોજ મારા ગામ કોલ્હાપુર શ્રી રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/7/2024 7/7/2024 સુધીની હતી અને એ આજે પરિપૂર્ણ સંપૂર્ણ થઈ. મારા ગામના સમગ્ર 18 આલમના જે ગામ લોકો જે છે એને બધાએ સારી સમગ્ર પરિપૂર્ણ કરી અને ધામધૂમથી ઉજવી. આજે અમારા ગામના કોલ્હાપુર ગામમાં રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા 3 દિવસ માટે હતી. આજે પૂર્ણ થશે. 5, 6 અને 7 આખું ગામ ધામધૂમથી પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો અને સંપૂર્ણપણે પ્રતિષ્ઠા પૂર્ણ થઈ અને સૌએ સાથે મળીને ભોજન લીધું.